ગુજરાતનો વિરપ્પન વિમલ મહેતા આખરે સકંજામાં આવી ગયું છે અને ફોરેસ્ટ અધિકારીઓએ તેને ઝડપી પાડ્યો છે। એક સમયે તેને અધધ ચંદનની ચોરી કરી છે અને આ ચોરી તમારી કલ્પના બહારની છે। એટલી હદે આ ચંદનની ચોરી કરતો વિમલ મહેતા હવે આખરે ઝડપાઈ ગયો છે। શું છે તેની કહાની અને હવે આવનારા દિવસોમાં શું થશે, શું સજા થઈ શકે છે તેને અને તેની પત્નીને જાણીએ વિગતવાર આ રિપોર્ટમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। ગુજરાત રાજ્યના ઇતિહાસમાં સૌ પ્રથમવાર લાખો રૂપિયાના ચંદનના લાકડાનો જથ્થો વન વિભાગે જપ્ત કર્યો છે। ભરૂચના નેત્રંગ રેન્જના વન વિભાગના અધિકારીઓના પ્રમાણે વાલિયા તાલુકાના રૂંધા ગામે વન વિભાગના અધિકારીઓએ જ્યારે વિમલ મહેતાના ઘરમાં રેડ પાડી ત્યારે તેમના ઘરમાંથી ચોરાયેલા ચંદનના માલનો લાખો રૂપિયાનો જથ્થો મળી આવ્યો। વન વિભાગે વિમલ મહેતાના પત્ની શાંતા મહેતાની પણ ધરપકડ કરી છે। વિમલ મહેતાના સુરત જિલ્લાના કામરેજ ખાતેના ઘરમાં પણ રેડ પાડવામાં આવી અને ત્યાંથી પણ ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા ચોરી કરાયેલા ચંદનના લાકડાનો જથ્થો મળી આવ્યો। ગુજરાતના આ વિરપ્પન પાસેથી ચંદનના લાકડા સિવાય ઔષધીય જડીબૂટી તથા ચંદનને કાપવાની મશીનરી પણ મળી આવી છે। વન વિભાગે તેની સામે વન અધિનિયમ 1927 અંતર્ગત ફરિયાદ દાખલ કરીને તેની તપાસ હાથ ધરી છે। નેત્રનો વિસ્તાર આવે છે તે ગઈકાલે બહુ સચોટ બાતમી રૂધા ગામમાં અમારા નેત્રંગના જે રેન્જફોર્સ ઓફિસર છે સરપંચભાઈ ઘાંચી અને તેમના માણસો સ્ટાફને મળેલી તે એ અનુસંધાનમાં રૂધા ગામમાં રેડ પાડતા ઘણો બધો ચંદનનો બહુ પાલિશ કરેલો એનો પાવડર એની ચીપ્સ એના મૂળિયા અને એના થળો લગભગ 10 થી અંદાજિત અત્યારે હજી તો એનું કાઉન્ટિંગ ચાલે છે 10 થી 15 લાખનો અંદાજિત માલ જપ્ત કરવામાં આવેલો છે અને વિમલભાઈ મહેતા અને તેમના ધર્મપત્નીને ધરપકડ કરવામાં આવી છે। એ માલ જ્યારે ત્યાં અમે એના ઘરની અંદરથી જ્યારે પકડ્યો ત્યારે પાલિશ કરેલો દળેલો તોલાની જેમ વેચેલો એ રીતના બધા જીએસટીના લઈ અને જીએસટીના બિલો સાથેનો રેકર્ડ આપણા ધ્યાન ઉપર આવેલી અને બધું જપ્ત કરવામાં આવ્યું છે। ત્યાર પછી વધારે પૂછપરછ કરતાં એમ કે કામરેજ મુકામે કેમ જે લોકો રહે છે ત્યાં પણ અમારો માલ પડ્યો છે તો ત્યાં પણ તાત્કાલિક અસરથી લેડીઝોની ટીમ રેનફોર્ટ ઓફિસર મીનાબેન અને સ્ટાફને બીજા અમારા હરીલાબેન જે છે એના રાઉન્ડ ફોર્સ સ્ટીઓને સાથે રાખી અને ત્યાં રેડ પાડતા સવારે આપણે ત્યાંથી પણ ઘણો બધો માલ જપ્ત કર્યો। કામરેજના એક સોસાયટીમાંથી ચોથા માળે ત્યાં માલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ રીતે આ નેક્સસ 10-12 વર્ષથી ચાલે છે પણ એટલું બધું ઇન્ટેલિજન્સ અને સાતે દિમાગથી એને છૂટાછવાયા ઘરો છૂટાછવાયા કોઈના ખેતરો હોય કોઈના મંદિરો હોય કોઈના પ્રાઇવેટ પ્રોપર્ટી હોય એના વિસ્તારમાંથી કોઈ જંગલ વિસ્તારની અંદરથી ખ્યાલ આવી જાય તો ત્યાંથી પણ એના જે 50 ગામના એના કોન્ટેક જોતા છૂટાછવાયા માણસો પાસેથી થોડો થોડો માલ ખરીદી અને આ ખૂબ જ ઊંચી કિંમતે માલ પાલિશ કરી અને એ રીતને કન્વર્ટ કરી પાવડરના ફોર્મમાં વેચી જૈન મંદિરોની અંદર કોઈ મોટો મહાપુરુષ મૃત્યુ પામ્યા હોય તો એની સ્મશાનની વિધિમાં પણ પૂજાની વિધિમાં પણ ખૂબ જ 3000થી લઈ અને 5000 રૂપિયા પ્રતિ કિલોના હિસાબે માલ વેચેલો છે। નેત્રંગ તાલુકાના કોડવાઓ અને હાથાકુંડી ગામે પણ ભૂતકાળના સમયમાં થોડા દિવસો પહેલાં અત્યારે ચંદનના વૃક્ષો કાપવાની ઘટના પ્રકાશમાં આવી હતી। હા, એ જ અનુસંધાનમાં અમારા સ્ટાફ સરપંચભાઈને કહેવા આવ્યા કે સાહેબ આવું બનાવ બન્યો છે એટલે અમે બહુ સ્ટાફે બહુ વિચારી અને આવો બનાવ બીજો કે બને છે કે નહીં એ બાબતની તપાસ કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સી ગોઠવતા ખ્યાલ આવ્યો કે આવું કોઈ કાપવા આવે છે અને માથે બંદૂક રાખીને પણ બિચારી પાસેથી કપાવી ગયા એટલે અમારા સ્ટાફે એકદમ 15 દિવસ બહુ હોચ રાખી। આ ગામની અંદર એક દિવસે ગયા ત્યારે જોયું કે ટેમ્પો આવેલો પણ જો રૂબરૂ તોમદાર ન પકડે તો બહુ ખ્યાલ આવે ને તોમદાર બહુ ઇન્ટેલિજન્સી બહુ ફૂટલું ફાટલું સ્કૂટર લઈને આવે એટલે એ જે બનાવ બન્યો એ અનુસંધાનમાં જ આ હ્યુમન ઇન્ટેલિજન્સીને કામે લગાડી અને આટલું બધું જે ગેરકાયદેસર ચંદનના માલ ખરીદી અને માલ વેચાણનું આ બાબત બની છે અને એમાં પતિ પત્ની અને એની સાથે આટલો માલ ધરપકડ કર્યો છે।
અત્યારે જે મુદ્દા માલ તમે કબજે કર્યો છે એની કિંમત શું બની શકે? એની અંદાજિત હજી તો અમે એને આમ તો અમે ખરેખર તો બેઝિક રેટ પ્રમાણે એના ખંડ મીટર પ્રમાણે ભાવ હોય છે, પણ આ કિલોના હિસાબે અમે હજી વજન કરી રહ્યા છીએ, પણ દસથી પંદર લાખની આસપાસની એની કિંમત થાય. પાવડરના જે દબાવો જે ટીપણાઓ ભર્યા છે એની હજી કિંમત અમારા ધ્યાન ઉપર પાવડર પણ પહેલી વખત આવ્યો છે કે આવી રીતે દળાઈને એની શું કિંમત થાય છે એ જોતાં 10-15 લાખની કિંમતની આસપાસનો માલ હાલે અમારા કબજામાં લગભગ પકડાઈ ગયો છે. અત્યારે તમે જે દંપતીની ધરપકડ કરી છે જે આ ચંદનના લાકડાની હેરાફેરી, લોકો કોઈ ભૂતકાળના સમયમાં કોઈ લાકડાની હેરીફેરીમાં કોઈ સંડોવાયેલા હોય એવી કંઈ તપાસમાં આપણે જાણવા મળ્યું કંઈ છે? ના, એવું અમારે ધારો કે આ રેન્જ છે, આ વર્ષોથી આપણો જંગલ વિસ્તારની અંદર આપણો સ્ટાફ કાર્યરત છે, ડિવિઝન કાર્યરત છે, પણ આનું ક્યાંય નામ ક્યાંય પણ કાપવામાં કશે ક્યાંય ઇન્વોલ્વ હોય એવું ક્યાંય નહીં. ટ્રાન્સપોર્ટેશનમાં પણ કદી નહીં, કદી કોઈ પરવાનગી લેવા પણ નથી આવ્યું અમારા, એટલે આનું ભૂતકાળમાં આનું કશું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી. પણ બહુ સાતિરથી એવી રીતે આ ધંધો કરતા હતા જેથી કરીને ક્યાંય ધ્યાન ઉપર પણ ના આવે. બાજુ એના પોતે જે ગામમાં રેડ પાડી પાડોશીને ખબર નથી કે આ 12 વર્ષથી આવો ધંધો ચાલી રહ્યો છે, એટલે બહુ ઇન્ટેલિજન્સથી અને બહુ સાતી દિમાગથી કામ કરતા. નેત્રંગ વિસ્તારમાંથી જે ચંદનના લાકડાના લોકો વૃક્ષો કટિંગ કરતા હતા અને કામરેજ લઈ જતા હતા એ અહીંથી મુદ્દા માલી કઈ રીતે લોકો હેરાફેરી કરતા હતા? કારણ કે જે આરોપી પકડાયો છે એ વિકલાંગ છે. એ વિકલાંગ છે પણ એ શું કરે કે આ જે અત્યારે માલ સામે કાચો માલ પડ્યો છે એને પહેલાં કુવાડેથી છોલી નાખે અને પોતાને રંધા મશીન પણ લીધેલું બહુ સરસ, એને આખું પાલિશ કરી નાખે અને એના નાના નાના પેકિંગ કરી નાખ્યું, બહુ કિંમતી પેકિંગ થઈ અને વેલ્યુ એડેડ કે હવે આમાં માલ પડ્યો છે એને તો 10-12 લાખ 10-12 હજારમાં ખરીદ્યો, એ જ વેલ્યુ એડેડ 5 લાખનો માલ થઈ જશે. એટલે એને શું કર્યું કે રાતના ભાગમાં એને પોતે કોન્ટેક કરી લીધો, નાના મોટા જે લાકડા આવે તે 2 કલાકમાં પાડી દે અને એના પોતાના 2-5 માણસો જે વિશ્વાસુ માણસો હોય એ જ કુવાડી આપવાની અને રંધા મશીન પોતે ચલાવતો જેથી કરીને બાજુને પાડોશીને કોઈને ખબર ન પડે અને ત્યાંથી પેક કરી અને નાની એવી ગાડીમાં લઈ જાય, જે માલ જાજો છોલ લાકડા બધા હોય એ બધું કાઢી નાખે અને અતિ કિંમતી માલ જે વેલ્યુ એડિટ કરી એમ લઈ જાય, કોઈને ખબર ન પડે ત્યાં શું કરી ગયો. ક્યાંય અહીંયા રુદ્રામાં તો નહીં પણ કામરેજમાં પણ કોઈને ખબર નથી કે શું કરી ગયો. ભરૂચથી દિગ્વિજય પાઠકનો અહેવાલ, ગુજરાત તક. આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો. નમસ્કાર.